વ્યક્તિ વિશેષ અંતર્ગત ડેઇલી ન્યૂઝ દ્વારા લેવામાં આવી એક કર્મનિષ્ઠ શિક્ષકની વિશેષ મુલાકાત. બોટાદમાં ગરડા રોડ પર શાળા નંબર 24માં નોકરી કરતા શ્રી નસરુદ્દીનભાઈ નોરાણીની તારીખ 23/2020ના રોજ ડેઇલી ન્યૂઝ દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. તેઓના ભગીરથ પ્રયાસોથી વિદ્યાર્થીઓમાં સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં થયેલા વધારા અંગે ખાસ માહિતી મેળવવામાં આવેલ હતી. તેઓના આ પ્રયાસને સરકારે પણ નોંધ લઈ તેઓને પ્રશસ્તિપત્રો અર્પણ કરેલ છે. આમ છતાં તેઓના આ મહાન કાર્યનો શ્રેય તેઓ તેમના તમામ વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને આપી રહ્યા છે, ત્યારે ખરેખર જો આવા શિક્ષકો હોય તો સમગ્ર દેશનું ભવિષ્ય ઉત્તમ પ્રગતિ કર્યા વગર રહે જ નહીં. આગામી તારીખ 28/2020ના રોજ તેમની શાળામાં યોજાનાર વિજ્ઞાન મેળા વિશે પણ તેઓએ વિશેષ માહિતી આપેલ હતી. કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા, ડેઇલી ન્યૂઝ, બોટાદ. દર્શક મિત્રો નમસ્કાર. ડેઇલી ન્યૂઝમાંથી કેમેરામેન રાજેશ જોશી સાથે હું કિશન મહેતા આજે આપને ફરીથી એકવાર લઈને આવ્યો છું. વ્યક્તિ વિશેષ અંતર્ગત એક એવા વ્યક્તિની મુલાકાત કે જે પોતે વ્યવસાય શિક્ષક છે, છતાં પણ એક શિક્ષક કરતાં પણ જે વધારે છાજે તેની પ્રવૃત્તિઓથી તેમણે પોતાનું નામ રોશન કર્યું છે. અમે આપને યાદ દેવડાવી દઈએ કે એક આજથી થોડા સમય પહેલાં અમે બોટાદના એવા જ એક શિક્ષક કે જે હાલમાં ચાચરિયા મુકામે સર્વિસ કરે છે, શ્રી પ્રવીણભાઈ ખાચર વિશે આપને અમારી ચેનલમાં દર્શાવેલું હતું. ત્યારે ખરેખર દર્શક મિત્રો જોવાની વાત એ છે કે આપણે ટીચર કોઈ કહે છે, કોઈ શિક્ષક કહે છે કે કોઈ સાહેબ કહીને બોલાવે છે, પણ જનરલી તમે જ્યારે જ્યારે ગામડાની અંદર દેશો ત્યારે ગામડાની અંદર એક શબ્દ પ્રચલિત છે શિક્ષક માટે, માસ્તર. તો એ માસ્તરનું તમે વિશ્લેષણ કરો, સ્તર એટલે કે લેવલ, કે માં જેવું જેનું લેવલ છે એ માસ્તર. ત્યારે ખરેખર આપણે જોઈએ કે આવા શિક્ષકોને પાસે ભણીને જે વિદ્યાર્થીઓ આગળ વધે છે એમનું જીવન ખરેખર ધન્ય થઈ જાય છે. અને આપણે પણ એવા શિક્ષકોને મળીએ છીએ ત્યારે ખરેખર આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ કે આ શિક્ષકો વિદ્યાર્થીની અંદર એવા તક એવા શિક્ષણના બીજ રૂપે છે કે વિદ્યાર્થી આજીવન પોતાની જિંદગીમાં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરે છે, છતાં એ શિક્ષકને ભૂલી શકતો નથી. ત્યારે આવા જે પ્રયાસના ભાગરૂપે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ. બોટાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં સર્વિસ કરતા નસરુદ્દીનભાઈ નુરાની આપણે મળીએ. નુરાની સાહેબને, સાહેબ આપનું નામ? નમસ્તે. નમસ્કાર. આપનું નામ? નસરુદ્દીન નુરાની. આપ કેટલા સમયથી શિક્ષકના વ્યવસાયમાં સંકળાયેલા છો? 31 વર્ષ મારા પૂરા થયા. આપનું સૌથી પહેલું પોસ્ટિંગ ક્યાં? સૌથી પહેલું પોસ્ટિંગ 1988માં દેડકડી મુકામે થયેલું. હા, બરાબર. અને આપનો વિષય કયો, કયા વિષય સાથે તમે આમાં? મેં PTC અને પછી લાસ્ટમાં હમણાં મેં BA કર્યું. BA કર્યું, બરાબર. તો આપના મુખ્ય વિષયો કયા છે? મને રસનો વિષય વિજ્ઞાન ગયો છે. હા, બરોબર. એટલે હાલમાં વિદ્યાર્થીઓને આપ કયા વિષય ઉપર કેન્દ્રિત કરીને અભ્યાસ કરો? હા, અત્યારે હાલ હું 3, 4, 5 અર્થાત પીરિયડ સિસ્ટમ છે, એટલે ત્રીજા ધોરણમાં, ચોથા અને પાંચમામાં ગણિત વિષય લઉં છું. અરે, ગણિત અને વિજ્ઞાન આપનો વિષય છે? હા. તો સર, મને પોતાને અને દર્શકોને પણ એ જાણવાની ઉત્કંઠા જાગે કે આપનો વિષય ગણિત હોવા છતાં આપણે બાળકોની અંદર જે ટેલેન્ટ બહાર કાઢવાનું કાર્ય કર્યું છે એ તો કઈ રીતે તમને એની પ્રેરણા મળી શકે? હા હા, હું 1980ની અંદર SHE થયો. પછી એ પહેલાં 1978માં મારા એક સર હતા, હું ભોળાજ મુકામે હતો ત્યારે એ મને રાજ્યકક્ષાનો વિજ્ઞાન મેળો ક્યારેય મેં જોયેલું નહીં, અને પહેલી જ વખત મને વિજ્ઞાન મેળો બતાવ્યો ત્યારથી મને રસ જાગૃત થયો. એના કારણે આ રસ પૂરણ, અને એના કારણે બાળકોમાં કોશિશ કરી રહ્યો છું. તો આપે જે સર્વિસ સૌપ્રથમ જે સ્થળે શરૂ કરી ત્યાંથી અહીંયા સુધીની જે મંજિલ આપે કાપી છે, તો એ મંજિલ દરમિયાન આપના તરફથી કેવા કેવા કાર્યો સાહેબ કરવામાં આવ્યા છે? હા, તો એ મંજિલમાં મેં રાષ્ટ્રને મેક્સિમમ સારામાં સારી કૃતિ આપવાની કોશિશ કરી છે કે વિજ્ઞાન ક્ષેત્રે બાળકોમાં કંઈક વિકાસ થાય, રાષ્ટ્રનો કંઈક વિકાસ થાય, એટલે પૂરી દિલો જાનથી એ કોશિશ મેં કરી છે. એટલે આપ જે સ્થળે ગયા, ધારો કે કયા કયા સ્થળે તમારી તમે આ પ્રવૃત્તિઓ વધારે કરી, વિદ્યાર્થીને લાભ મળે એ માટે થઈને ગવર્નમેન્ટ એક પ્રસ્તુત પગલું ઉઠાવતી હોય છે કે એકની એક જગ્યાએ આપને કહેવાય છે કે કોઈ પાણી પડ્યું રે બંધિયા તો પણ એ ગંધાઈ જતું હોય છે. તો આપની જેવા શિક્ષકની જે ગવર્નમેન્ટ દ્વારા બદલી કરી, તો આપને જે જે શાળામાં મૂકવામાં આવે એ શાળાની અંદર આપની પ્રવૃત્તિ કેવી રહી? તો 1988થી 1998 સુધી હું ડેડકડી રહ્યો. ત્યાંથી હું 1998માં
લાઠીદળ મુકામે આવ્યો. બરાબર. અને લાઠીદળ મેં 14 વર્ષ આ સતત પ્રવૃત્તિ કર્યો, અને જ્યારે પણ ક્લાસમાં જા ત્યારે કમ્પ્લીટ પ્રયોગ સાથે જ બાળકો પાસે બેસતો અને પ્રયોગથી જ મારી શરૂઆત થતી. હવે વિજ્ઞાન મેળા જેવા પ્રયોગો તો આપ કદાચ સ્કૂલ લેવલે કરો છો, એ બરાબર છે. પરંતુ આ સિવાય આપના વિદ્યાર્થીઓને આપ કોઈ જગ્યાએ એવી જગ્યાએ લઈ ગયા કે જેમાં એને પ્રકૃતિનો આનંદ મળે, જે કે ભગવાનની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ વિશે એ માહિતગાર થાય એવા પ્રયાસો આપના તરફથી કરો? બાળકોને ક્યારે મેં ચાર દિવાલ વચ્ચે રાખ્યા નથી. બરાબર. બને એટલી કોશિશ હોય છે બાળકોને પ્રેક્ટિકલ બતાવો. બરાબર. પ્રેક્ટિકલથી મેં મારા જીવનમાં જોયું છે કે પ્રેક્ટિકલથી જે વસ્તુ મળે છે ને, આપણે જે આંખના જે કેમેરા છે ને એ જે કેચઅપ કરે છે ને, એવું દુનિયામાં કાંઈ સાંભળેલું બહુ આપણને યાદ નથી રહેતું. એટલે બને એટલું બાળકોને હું વાડિયા લઈ જાઓ, જે કંઈ વસ્તુ પ્રોજેક્ટ કરવાનું રૂબરૂ લઈ જાઓ, પોસ્ટ ઓફિસનો પાઠ હોય પોસ્ટ ઓફિસ લઈ જાઓ છું. વાહ, બહુ સરસ. તો આપણા તરફથી આ પ્રયાસો થાય છે, એની અંદર આપ જે સ્કૂલમાં હોય છે, એ સ્કૂલના આચાર્ય હોય છે કે આપના જે સહયોગી હોય છે, એ તરફથી આપને કેવો પ્રતિસાદ મળે છે સાહેબ? કુદરતની એટલે મહેરબાની છે, બધાનો પૂરો સહયોગ મને, બેડકડીથી માંડીને લાઠીદળથી માંડીને અત્યારે શાળા નંબર 24માં પૂરો સહકાર, આચાર્યથી માંડીને પૂરો સ્ટાફ મને સહકાર. અને છેલ્લા ઘણા સમયથી આપના જે જેને કહેવાય કે આપના માર્ગદર્શન નીચે તૈયાર થયેલા એક બે વિદ્યાર્થીઓ છે જેના નામ તો આપ આપશો, પણ એ લોકોએ કયા ક્ષેત્રમાં અને કઈ રીતે પોતાના કૌશલ્યથી શાળાનું અને પોતાના કુળનું અને બોટાદનું ગૌરવ વધાર્યું છે સાહેબ? હું જ્યારે લાઠીદળ સતત 14 વર્ષ રહ્યો, તો 14 વર્ષમાં પહેલાં મને એવું થતું હતું કે હું આ વિજ્ઞાન મેળામાં જાઉં છું, મને કાંઈ એમાંથી નહીં વળતું હોય, એમ પાણીમાં જઈ રહ્યું છે એવું મને મેન્ટલી લાગતું હતું. પણ વિદ્યાર્થીઓના ફોન કે સામેથી આવા લાગ્યા ત્યારે લાગ્યું કે ખરેખર વિદ્યાર્થી પોતાના જીવનમાં જે કંઈ એન્જિનિયરો થયા છે, જે કંઈ ડૉક્ટરો થયા છે, એ વિદ્યાર્થીઓ પોતાના જે સર્વિસ દરમિયાન સર્વિસની અંદર એટલા બધા પાવરફુલ અને એ રીતે પોતે તૈયાર થઈ ગયા છે કે બીજા કરતાં અલગ એંગલથી એ લોકો કામ કરતા હોય છે અને પોતાની અલગ પ્રતિભા એ લોકોની હોય છે. ખૂબ સર. એવા કોઈ વિદ્યાર્થીના નામ જો આપને યાદ હોય કે જેણે અલગ અલગ ક્ષેત્રમાં પોતાની પ્રતિભાઓ વિકસાવી હોય તો એ આપ અમને જણાવો. હા, એક રાઠોડ અનિલ છે, તે એન્જિનિયર છે અને હાલમાં એ અમદાવાદ છે. બરાબર. એ પછી ગુણવંત કરીને માથોળિયા છે, એ પણ ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર કડીની અંદર છે. વાહ, બરાબર. અને હમણાં કોઈ બોટાદની અંદર પણ આપના શાળાના સમાચારો વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થયા હતા, તો એ વિશે પણ આપ થોડુંક અમને માહિતી આપો. હા હા. મારી વિદ્યાર્થીની પાયલ સોલંકી કરીને હતી, નાનપણથી મને વિજ્ઞાન ઉપર વધારે વધારે રસ, એનું કારણ કે મારા ગુરુજીઓ છે. મારામાં કંઈ એવું કાંઈ, હું તો હંમેશા ઝીરો રહીને જ કાર્ય કરતો હોય છે, મારામાં કાંઈ છે જ નહીં, પણ કોશિશ એવી હોય છે કે સતત શીખતો રહેતો હોય છું. તો પાયલ મને કાયમ કહેતી કે સર મને વિજ્ઞાન મેળામાં આવવું છે, તો વિજ્ઞાનની બધી અલગ અલગ વાતો એને કરતો, અબ્દુલ કલામથી માંડીને બધા અલગ અલગ જે કંઈ આપણા થઈ ગયા મહાન વ્યક્તિઓ. બરાબર. તો પાયલ મેં કે સર મને ક્યારે જોવા મળશે? વાહ. પણ એ મગજમાં મેં રાખેલું કે આ દીકરીને મારે લઈ જવી છે. પણ તમે સમજી શકો છો કે દીકરીને બહાર લઈ જવામાં ઘણી બધી તકલીફો પડે, વાલીથી માંડીને એ બાળકીને કેમ લઈ જવી. પણ એક મનમાં ઠાન હતી કે કંઈક આ વિદ્યાર્થી માટે કંઈ લઈ જવી, અને કોશિશ સક્સેસ રહી. એ પહેલાં NCSEમાં અહીંયા પ્રોપર ગુરુકુળમાં જિલ્લા કક્ષાના પ્રોજેક્ટમાં લઈ ગયો, પછી ત્યાં એનો નંબર આવતા એ રાજ્ય કક્ષા ગુજરાત વિદ્યાપીઠમાં ગઈ. ગુજરાત વિદ્યાપીઠમાં એ 300 બાળકોમાંથી એનો નંબર આવતા એ ઓરિસ્સા ખાતે ગઈ, અને ભુવનેશ્વર એણે સારામાં સારું એણે પ્રોજેક્ટને પ્રેઝન્ટેશન કર્યું. ખરું, ધન્યવાદ આપવા જોઈએ ખરેખર આપની મહેનત અને બાળકીની ધગશને. તો ખાસ એ કહેવાનું કે આપ જે સ્કૂલમાં સર્વે કર્યા છો એના આચાર્ય શ્રી કોણ છે? આચાર્ય નટવરભાઈ કણજરિયા છે. એમના તરફથી આપને કેવો સહકાર? પૂરો સહકાર છે. આ સિવાય શિક્ષકો કોઈ આપને મદદ કરતા હોય? એમાં બધા તમામ શિક્ષકોનું નામ લેવા બેસું ને તો ટોટલી 20-20 મને સાથે રહીને કામ કરાવે છે. બરાબર. ખરેખર એ બધા તમારું આગળ વધવાનું પરિબળ બની શકે છે. બરાબર છે. કારણ કે તો જ કહેવાય છે કે સંમતિ કાર્ય સાધિકા, સહયોગ વગર કાર્ય કોઈ સંભવ નથી. તો આપ આપના શ્રેયને જે વહેંચી રહ્યા છો એ ખરેખર આપની પણ મહાનતા કહેવાય. હવે ખાસ તો એ કે થોડાક સમય પહેલાં આપને અમુક જે શિલ્ડ મળ્યા છે, તો એ શિલ્ડ વિશે આપ શું જણાવો છો? ધારો કે કોઈ નેશનલ કોન્ફરન્સ નવોદયનો છે, એ બાબત આપ શું કહો છો? હા, અહીંયા જે આપણે શિલ્ડ જોઈ રહ્યા છો તે નવોદય ક્રાંતિએ મને એ પ્રેઝન્ટ કર્યો છે. હવે એમાં એવું હતું કે
મને શિલ્ડ કે એવું કંઈ નહોતો આઈડિયા કે આમાં પ્રેઝન્ટેશન કરવાથી આ મળે કા મળે, પણ મારી એક તમન્ના હતી કુદરતી રીતે કે બાળક માટે કંઈક એવું લેવા જવું. ત્યાં આખો ભારતભરના શિક્ષકો આવવાના હતા, એનો સમૂહ ભેગો થવાનો, ત્યાં જે કંઈ ચર્ચાઓ થવાની હતી કે બાળક માટે શું કરી શકાય. તો એ નવોદય ક્રાંતિની એક પહેલ છે કે આ આપણું જે શિક્ષણ છે એ એકદમ હાઈ લેવલ થવું જોઈએ, બાળકોને સમજણ પડી જાય, બાળકોને પ્રેક્ટિકલ નોલેજ આવવું જોઈએ, અને એ બધી કોશિશ હતી. એટલે કોન્ફરન્સ અમૃતસર ખાતે હતું, અને અમૃતસર ખાતે હોવાથી એટલે એ પહેલાં મને એ લોકોએ કીધું કે તમે તમારો પ્રોજેક્ટ રજૂ કરો, એટલે મતલબ એ ઓનલાઈન ફોર્મ ભરો. એ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું અને ભર્યા પછી પ્રોજેક્ટ સિલેક્ટ થયો, અને પછી મને અમૃતસર બોલાવવામાં આવ્યો અને એ કોન્ફરન્સમાં ગયો હતો. અને ખરેખર દિલ જાનથી કહું છું કે બહુ મજા આવી. હાલની જે શિક્ષણ પદ્ધતિ છે સાહેબ, જનરલી એમ કહેવાય છે પેલી વાગલે પદ્ધતિ આવી છે, તો વાગલે પદ્ધતિ તો ખરેખર એમ તો જૂના જમાનાની જ પદ્ધતિ સાહેબ ગણી શકાય છે. કારણ કે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અમે નાનપણમાં અભ્યાસ કરતા હતા. હું સાળંગપુર રોડ એટલે કે ખાસ પ્રાથમિક શાળામાં ભણેલો, મારા પિતાશ્રી પોતે પ્રિન્સિપાલ હતા મહેતા સાહેબ. તો એ વખતે પણ આવી સાહેબ પ્રચલિત હતી કે જેની અંદર એ રીતે કરવામાં આવતું કે વિદ્યાર્થીનું કોન્સન્ટ્રેશન જાણવા માટે થઈને શિક્ષક કોઈ પણ પાઠ હોય કે વિજ્ઞાન હોય, ગુજરાતી હોય કે સમાજનો, એ પાઠ એક વિદ્યાર્થી પાસે ઊભો કરીને એને વંચાવે અને વાંચતા વાંચતા એકદમ એ વિદ્યાર્થીને સ્ટોપ કરીને તરત જ કોઈ પણ બેન્ચમાં વિદ્યાર્થી બેઠો હોય એને ઊભો કરીને એમ કે ભાઈ ચલ રાજેશ ક્યાં પહોંચ્યા. તો આ પદ્ધતિ હતી એ માટે કે શું કે દરેક વિદ્યાર્થીનું સાહેબ ધ્યાન ચોપડીની અંદર અને એ એક જે જ્ઞાન એને મળે છે એ સચવાય રહે. તો આ બાબત આપનું શું કહેવું છે સાહેબ? હા, એ સચવાય રહે, સાચું છે. એટલે આવા પ્રયાસો હાલમાં થઈ રહ્યા છે ખરા? હા હા હા. અને એમાં મને એવું થતું કે બસ મને જ આ ખ્યાલ છે, કુવાના ડેટકા જેવું મને હતું. મારો પ્રયાસો સરો હતા, પણ જેમ જેમ કોન્ફરન્સમાં જેમ જેમ અલગ અલગ અમારે જે સેમિનારો થતા ગયા એમાં જે પ્રેક્ટિકલ જે શિક્ષકો મળ્યા એની પાસેથી હું શીખતો કે બાળકો માટે એ રીતે આપતો ગયો એ નોલેજ. અને એ રીતે હું કોશિશ કરું છું કે બાળકને વધારે વધારે મળે અને વધારે વધારે જીવનમાં ડેવલપ થાય, ઓનલી ફોર પુસ્તકીય જ્ઞાન નહીં પણ એને જીવનમાં શું ઉપયોગી થાય કે એવી મારી સતત કોશિશ છે. એટલે જનરલી સાહેબ આપણે જોવા જઈએ છે તો શિક્ષક હાલમની અંદર એ રીતના આમ માનસિકતા હોય છે કે ભાઈ ગવર્મેન્ટે આપણને સર્વિસ આપી છે, આપણે શાળાએ જઈએ વિદ્યાર્થીઓને ભણાવીએ. એક સૂત્ર મેં મારા મિત્ર આપણે ઓળખતા હશો પ્રભુદાસભાઈ ત્રાછડિયા, એમની પાસેથી જ્યારે હું આદર્શ સાહેબની પાસે સર્વિસ કરતો ત્યારે સાંભળેલું કે શિક્ષક કાયમ શિક્ષક જ હોવો જોઈએ. નહીંતર ઘણી વખત સાહેબ શું થતું હોય છે કે જનરલી વાત છે, કોઈ એક શિક્ષકને આપણે ધ્યાનમાં રાખીને વાત નથી કરતા કે ભાઈ એનો જે 7 થી 12 નો ટાઈમ હોય કે ભાઈ 5:30 થી 5:30 નો ટાઈમ હોય ત્યાં સુધી એ શાળાની અંદર શિક્ષક તરીકે રહેતો હોય, બહાર નીકળ્યા પછી એની કોઈ જુદી દુનિયા પણ હોઈ શકે. તો આ બાબતે આપનું શું કહેવું છે? શિક્ષક શું 24 કલાક શિક્ષક જ રહેવો જોઈએ? ના, રિયલમાં ખરેખર રહેવું જોઈએ, તો જ તમારું જે અંદરની જે વિચારો છે ને કેન્દ્રિત રહેશે. હા, એક છે બીજે કંઈક સામાજિક રીતે તો તમે અહીંયા વાતાવરણ આપો, પણ તમારું ધ્યાન કેન્દ્રિત તો ઓલા અર્જુનની આંખની જેમ હોવું જોઈએ, તમારો બાળક છે કેન્દ્રિત હોવો જોઈએ અને સતત શીખતું રહેવું જોઈએ, કોશિશ કરવી જોઈએ, બધા કરતા જ હોય છે, સતત કરતા જ હોય છે. અને હવે ઘણા બધા ફેરફારો હવે આવી રહ્યા છે અને શિક્ષકો ઘણી બધી મહેનત કરતા એ નજર સામે જોઈ. તો આપને હાલમાં આપની સર્વિસને કેટલા વર્ષો થયા? મારે 31 વર્ષ પૂરા થયા. અને કેટલો સમય બાકી રહ્યો છે? બસ 2026માં. પણ મારી એક નેમ છે કે દુનિયાને કંઈક દઈને જાઓ. હવે એ તો બરોબર, પણ આપ નિવૃત્ત થશો એ પછીની જે પેઢી શિક્ષકોની આવશે એના માટે આપના તરફથી કોઈ સંદેશ કરો? હા, એ લોકોને એક જ છે કે બાળકને કેન્દ્રમાં રાખો અને સતત બાળકને કોશિશ કરો કે બાળકને શું જોઈએ છે, એને શું રુચિ છે, એના શું રસ છે, બસ બીબા ઢાળમાં નહીં ઢાળો. બરાબર, પણ એવી કોશિશ કરો કે એને શું જોઈએ છે એ આપશો તો 100%. કારણ કે સર ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બાળકને વાલી શિક્ષણ મેળવવા માટે છે, અથવા તો હાલની જે પરિસ્થિતિ પ્રમાણે દેખાદેખીમાં આંગળી નોટબુકી પ્રમાણે ભણવા મુકતળો છે, જ્યારે બાળકની રુચિ જુદી હોય છે. તો શું શિક્ષકની એવી કોઈ ફરજ બને ખરી કે બાળકની એ રુચિને ધ્યાને રાખીને શિક્ષણ આપવામાં આવે? 100%, એની રુચિને ધ્યાનમાં લક્ષ્ય તો જ ઉગશે, બાકી નથી થતું. ઘણા બધા વિદ્યાર્થીમાંથી હું પસાર થયું છું 31 વર્ષથીના. બરાબર, પણ સતત એવી કોશિશ હોય છે ને, એ કોશિશ મેં એવી કરી છે કે સવારે વહેલો ઉઠી જાઉં અને રાત્રે એ ધ્યાન રાખું કે બાળકની સમસ્યા શું છે, એ સમસ્યાને નોટ કરું,
ધ્યાનથી જોઉં અને પછી એ રાત્રે દસ કસાટ ઊંઘી જાઉં અને સવારે ઉઠ્યા પછી એના જવાબ મને 100% મળતા હોય છે એ હું લખી લઉં છું અને એ પછી ક્લાસમાં જઈને કોશિશ કરતો રહું છું. આ મારી હમણાંથી એક કોશિશ છે, એક ટ્રાય છે, એના માટે સતત પ્રયત્ન કરું. હવે આપનો જે આ ભગીરથ પ્રયાસ છે બરાબર, તો આપણને આપને વિદ્યાર્થીઓનો આપના સહયોગી મિત્રોનો સાથ મળે છે, વાલીઓનો સાથ, તો હવે આ કાર્ય વિશે આપ હાલમાં વાલીગણની અંદર શું સંદેશ આપવા માગો છો? વાલીગણને એ જ કહું છું કે તમે તમારા બાળકને શાળાએ મોકલો ત્યારે પૂરું ધ્યાન રાખો. ગમે એટલો સમય હોય, રાત્રે બાળકને પૂછો કે લેસન બટાક કર્યું કે નહીં, તારા શિક્ષક કોણ છે, શું છે, એ જો પૂછશો ને તો બાળકને ઘણું પ્રોત્સાહન મળશે અને એ સતત કોશિશ ખરેખર કરવી જોઈએ. કારણ કે સાહેબ, હાલની સાંપ્રત પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે વાલીઓ પોતાના બાળકને સ્કૂલે મૂકે છે, એમાં માતા પિતા બંને મજૂરી કરતા હોય છે, નોકરી કરતા હોય, કહેતું તો આપણે જાણ્યું, મજૂરીએ જતા હોય છે, કોઈ અન્ય કાર્યમાં વ્યસ્ત હોય છે, ત્યારે ઘણા વાલી મિત્રોને તો સાહેબ એ પણ ખબર નથી હોતી કે પોતાનું બાળક કયા વર્ગની અંદર અભ્યાસ કરે છે, તો આ બાબતે જાગૃતિ માટે આપ શું કહેવા માંગો? ના ના, ખરેખર એવું મેં નજર સામે જોયું છે, તો ખરેખર એને જાગૃત થવાની જરૂર છે. કંઈ નહીં કરો તો નથી થતું. મેં તો ઘણું બધું એના માટે મથામણ ઘણું બધું જોયું છે, નજર સામે જોયું છે, બરાબર, અને કોશિશ તો ખરેખર 100% કરવું જ જોઈએ. કારણ કે ઓલો ગાય જેવું ન કે ગાયને ગોવાળો હાંપી દો બસ ગોવાળાની મળે કરશે એવું ન હોવું. એને ખરેખર ધ્યાન રાખવાની પોતાની બાળક એટલે વાલીની પણ ફરજ બને છે, પોતાની મૂડી છે, સાચી મૂડી એ છે, તો એના માટે પ્રયાસ તો કરવા જ જોઈએ, મારું એવું માનવું છે. હવે સર, આપની હાલની આટલા વર્ષની નોકરીની અંદર આપને ઘણા શિલ્ડો મળ્યા છે, તો આપની કોઈ એવો યાદગાર પ્રસંગ ખરો કે જેનાથી આપને ખરેખર આમ ગૌરવ થતું હોય કે નહીં ભાઈ મેં અત્યાર સુધી જે કર્યું એ ખરેખર મને મારા પ્રયાસોનું સફળ પરિણામ મને મળ્યું છે? હા, અને સફળ પ્રયાસ બરાબર, મને જે કાંઈ શિલ્ડ મળે છે એનું મને ગૌરવ છે, પણ એ તરફ ક્યારે મેં લક્ષ્ય નથી રાખ્યું કે શિલ્ડ મેળવો. પણ મારો એ પ્રયાસ હોય છે કે મારા જે ગુરુજી મને આપ્યું છે એ ખરેખર સાર્થક કરવું જોઈએ. કારણ કે મને જે મળ્યા છે, કહેવાય ને કે માસ્ટર ટીટો મળ્યા તમને, અને એણે દિલ દઈને મારામાં રેડ્યું છે, એટલે મારો એક ફરજ છે કે બાળકોને આપવું જોઈએ. અને મારા કહેવાય ને કે કુદરતનો હું આભારી છું કે કુદરત મને આ માટે મોકલો, તમારે કંઈક કરવું જોઈએ. અને મારા માતા પિતા અને મારા ત્રીજી પેઢી શિક્ષકની છે, એટલે એ મારા માતા પિતાને ધન્યવાદ દેવા જોઈએ કે ખરેખર એણે આ મને જે લાઈન આપી છે, એણે જે કોશિશ કરી છે એના માટે એનો પણ આભારી છું. એટલે પ્રયાસ હંમેશા કરવો જોઈએ. અને નવોદય ક્રાંતિમાં મને કંઈ આવી ખ્યાલ જ નહોતો કે આવું શું હોઈ શકે. આમ ખ્યાલ હતો કે એક કોન્ફરન્સ છે, પણ એનાથી મને ખૂબ આનંદ થયો. શિક્ષકો એવા મને મળ્યા કે આભને ટેકા દેવા એવા જોરદાર મળ્યા, અને એની પાસે કોન્ટેક્ટ નંબર અને પ્રયાસ જારી રાખીશ કે એને શું પ્રયાસ કર્યા બાળકો માટે, ગણિતમાં શું કર્યું, વિજ્ઞાનમાં શું કર્યું, એ પ્રયાસ મેં ચાલુ મારા કરી દીધા છે ક્લાસની અંદર, પણ ધીમે ધીમે વધારતો જઈશ, કોશિશ કરીશ. દર્શક મિત્રો, આપણે જોયું કે આપણે હંમેશા આપણે વિચારતા રહ્યું છે કે આપણે આપણા બાળકને સ્કૂલે મૂકી દીધું એટલે એ 5 કલાક આપણે શિક્ષકને સોંપી દીધો, પરંતુ ખરેખર શિક્ષક પણ એક એવી વ્યક્તિ છે, આપણે ખરેખર આપણે એ શિક્ષકના જીવનમાં પણ ડોક્યુ કરવો જોઈએ. કારણ કે એ પણ એક એવી વ્યક્તિ છે, એ પણ સંસાર લઈને બેઠેલા છે, એ પણ ઘણી વિટંબણાઓથી પાર થઈને આવ્યા હોય છે, ત્યારે ખરેખર તેઓ આટલું આટલું હોવા છતાં આપણા બાળકની અંદર એમણે મેળવેલું જ્ઞાન પીરસવાની જે કોશિશ કરે છે ત્યારે ખરેખર એ દરેક શિક્ષક ધન્યવાદને પાત્ર છે, વંદને પાત્ર છે. હવે આપણે એ જોઈએ કે એમની કાર્યવાહી જે કરી છે એ એમની પાસે ફાઇલ સ્વરૂપે અકબંધ છે, તો હું આપને એ ખાસ બતાવીશ કે એઓ પોતાની કોઈ પણ એક ફાઇલ ખોલી અને એમના કાર્યની સૂચિ આપણને બતાવે. હા સાહેબ, આપની પાસે જે ફાઇલો છે એમાંથી જરા આપ અમારા દર્શક મિત્રોને. આભારી છું કે મને પહેલી જ વખત, હા, એ ઘોઘા મુકામે 1993 ની અંદર પહેલો જ વિજ્ઞાન મેળો. બરાબર. હવે ખુશી એ બાબતની છે કે જો આ વિજ્ઞાન મેળામાં જો હું પ્રોત્સાહિત ન થયો હોત તો 100% હું આ કાર્ય ન કરતો હોત. એનું કારણ એ છે કે મારો પ્રોજેક્ટ શરૂ હતો ને એમાં બંધ થઈ ગયો,
નલિન પંડિત સાહેબ શિક્ષણ અધિકારી આવ્યા હતા, જોવા આવ્યા, સાથે કલેક્ટર સાહેબ પણ હતા. પ્રોજેક્ટ મારો અટકી ગયો એટલે મને એમ કીધું, દોસ્ત ચિંતા ન કર, હું ફરીથી જોવા આવું છું. અને પછી આવ્યા ને મને પ્રોત્સાહિત, બસ ત્યારથી મારી આ પ્રયાસ શરૂ રહ્યા છે. આ જે કઈ છે એ બધા તમામ, પછી એ જિલ્લા કક્ષામાં ગયા પછી 1996 ની અંદર સિરામિક ઉદ્યોગ ઉપર આખું હું અને મારા પરમ મિત્ર નટવર સોલંકી સાહેબ એ બંને સુરત ખાતે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા ગયા. ત્યાંથી વધારે હું પ્રોત્સાહિત થયો અને આ રીતે તમામ 31 વર્ષ દરમિયાન એ મારી પ્રસ્તુતિ ચાલુ જ રહી અને સતત કોશિશ શરૂ જ રહી. આપને એક એ બતાવવા માગું છું કે મારો બે વિદ્યાર્થી હતા અને લાઠીદળ ખાતે એ આ બાળકો તમે જોઈ રહ્યા છો, એ બંને બાળકો હાલમાં બે એન્જિનિયર છે અને બોલવામાં એટલી બધી કિશનભાઈ બાપટોતા હતી, તમામ આવનાર વ્યક્તિ એટલા બધા રાજી કે આ તમે શું સાહેબ તૈયાર. મેં કીધું મેં કાંઈ તૈયાર, બાળકોમાં એ શક્તિ પડેલી છે, બસ મેં પુશઅપ જ કર્યું છે. એટલે સતત આ પ્રયાસ તો ચાલે છે. આ બધા દિવ્ય ભાસ્કર ને જે કઈ મારા ન્યૂઝમાં જે કઈ આવ્યું છે, મારા એક પરમ મિત્ર છે અશ્વિનભાઈ આચાર્ય, અને એ મને સતત પ્રોત્સાહિત કરતા હોય છે અને એમના પ્રયાસ પણ સાહિત્ય ક્ષેત્રે એમનું પણ સારું નામ છે. તો તમામ મિત્રોનો પણ હું આભારી છું. હું સતત એવું મતતો હોય છે કિશનભાઈ કે પત્ર મૈત્રી દ્વારા પણ ઘણા બધા કોન્ટેક્ટ ને ઘણું બધું મેળવતો હોય છે. એ પ્રયાસ એવો કોશિશ થયો કે મને લોકભારતીમાંથી તો ઘણું બધું મળતું જ હોય છે, એનો પણ હું આભારી છું. અને આપણી જે MD વિદ્યાલય છે ત્યાં રાજુભાઈ ભરડનો પણ ખૂબ, અને સાહેબ મિસ્ત્રી સાહેબ અને મકવાણા સાહેબ એ બધાનો પણ ખૂબ જ મને સહયોગ, અને એ લોકોએ મને બહુ કોશિશ કરી દીધી ભાઈ સાહેબ આ કરી શકો અને બહુ મહેનત કરી. તો એમાં એક વખત એવું બન્યું, મિસ્ત્રી સાહેબ કે તમે એક આ પુસ્તક લઈ જાઓ અને એની અંદર એનર્જી ઉપર છે, તો એનર્જી ઉપર જોયું તો એક એડ્રેસ હતું અમેરિકાનું. તો મને એમ થયું લાઈન અમેરિકાથી કંઈક મગાવો, તો એ મેં એનર્જી ઉપર હતું તો એ લોકોએ મને ત્યાંથી તરત એ અમેરિકાથી આખું મોકલ્યું અને હું ખૂબ રાજી હતો. ખરેખર આ લોકોએ પણ આપણી કેર ઘણી બધી લેતા છે અને તરત સમય લગાયા વગર એ આપણને મોકલતા હોય છે. આ જે છે એ હું અરુણભાઈ સાહેબનો આભારી છું કે તેમણે મને ખૂબ જ માર્ગદર્શન લોકભારતીના અરુણભાઈ આપ્યું હતું. એમાં એવું હતું કે તત્વ મિશ્રણ અને સંયોજન આ જે પાઠ્યું ને એ ઘણો બાળકોને સમજવો અઘરો પડે, એટલે આના માટે સતત 1.5 મહિનો કન્ટિન્યુ સ્કૂલ સિવાયના સમય એવી કોશિશ કરી કે બાળકોને કંઈક સરળતાથી થઈ શકે, તો એ પણ પ્રયાસ હતો. અને બીજું તો ઘણા બધા પ્રયાસો કરતો હોય છું. એક એવો પ્રયાસ કર્યો કે અમેરિકાનું કંઈક આખું આ લોકોએ ગુજરાત સમાચાર વાળે એ કટિંગ મેં જોયું, એટલે બિલ્ડિંગ ઉપર વનસ્પતિ ઉગાડી શકાય એ વિચાર મને ક્લિક થયો, એટલે આપણે મેં બધું કરવું છે. અને મેં હંમેશા કિશનભાઈ સરળ વસ્તુમાં ક્યારેય હાથ નથી નાખ્યો, અઘરું જ કરું, કંઈક વિશેષ કરું, એક કુદરતી મને. કોઈ પણ અઘરી વસ્તુ છે આપના પછી પ્રયાસોથી એ વસ્તુ સરળ બની જતી હોય છે, એ પણ એક સંદેશ આપના તરફથી મળે છે. કે ઘણી વખત થતું હોય છે કે ભાઈ અઘરું જોઈને લોકો છોડી દેતા હોય છે કામ, પણ તમે જે એ વિષયને પસંદ કરી અઘરો હોવા છતાં એની અંદર તમે પણ તમારા વિદ્યાર્થીઓને સાથે રાખીને જે પ્રયાસો કર્યા અને ખરેખર એનું પ્રયત્ન અને એ પ્રયાસોનું ફળ સ્વરૂપ આપ સૌ દર્શક મિત્રો અહીંયા નિહાળી રહ્યા છે. ત્યારે સર આપને હવે એ પ્રશ્ન પૂછું કે આગામી સમયમાં આપના તરફથી કઈ રીતનું વિદ્યાર્થીઓની અંદર મોટિવેશન કરવામાં આવશે, આપના આગામી કાર્યક્રમો શું હશે? આગામી કાર્યક્રમમાં તો દર વર્ષે અમે મારો શાળાનો વિજ્ઞાન મેળો તો કરીએ છીએ, પણ આ વર્ષે તમને પણ આમંત્રણ આપું છું કે 28 તારીખે વિશ્વ વિજ્ઞાન દિવસ છે, તો એમાં બાળકો હું કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન નથી આપવાનું, બાળકો જાતે પોતે મોડેલ બનાવશે. ક્યાં રાખવા? વળી હા, શાળાની અંદર, શાળા નંબર 24 માં અમારી સ્કૂલમાં રાખવામાં આવશે.
હવે એ જે બાળકો હશે ને તમને નવીન લાગશે કે ત્રીજા ધોરણનું બાળક, ચોથા ધોરણનું અને પાંચમા ધોરણમાં. એ મારો કોન્સેપ્ટ એટલા માટે છે કે બાળક નાનું હોય તો બીજ રોપી દેવામાં આવે તો પરિણામ મેં જોયું છે 100% મળે છે. બરાબર. અને બાળકોને એક ધગજ છે કે અમારે કાંઈક કરવું છે. બાળકોને ખાલી પુશઅપની જરૂર હોય છે, બાકી તો વિવેકાનંદ કીધું છે કે બાળકને આપણે કાંઈ આપી નથી શકતા, એના પડ્યું એ લઈને જ આવ્યું હોય છે. એ મેં નજર સામે જોયું છે, અનુભવ કર્યા છે. મને પેલે એવું થતો હું જ બધું શીખવાડી દે, ખરેખર એવું કાંઈ છે નહીં, બાળકમાં એ જ છે. એટલે ખરેખર તો એ જ છે કે આપણને એમ થતું હોય છે, બાકી ખરેખર જે કોઈ વ્યક્તિ અથવા તો બાળક જ્યારે જન્મે છે ત્યારે કુદરતે એની અંદર એવી શક્તિઓ મૂકેલી જ હોય છે, જરૂર હોય છે એને યોગ્ય સમયે બહાર લાવવા માટે. અને એ પ્રયાસો આપના દ્વારા થઈ રહ્યા છે, ખરેખર પ્રશંસાને પાત્ર છે. દર્શક મિત્રો, આપણે નિહાળ્યું કે શાળા નંબર 24 શિક્ષક શ્રી નુરાણી સાહેબ દ્વારા આપણને એમને જે કાર્ય બદલ જે પ્રશસ્તિ પત્ર મળ્યા છે, આ ઉપરાંત તેમના દ્વારા જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, આગામી તારીખ 28 રોજ એ સ્કૂલમાં જે વિજ્ઞાન મેળાનું આયોજન તેઓ અને તેમની શાળાના સંચાલકો આચાર્યશ્રીઓને સહયોગી દ્વારા કરવામાં આવ્યું છે, તો ખરેખર આપને પણ દર્શકોને પણ કહીએ કે ખરેખર એક વખત આ શિક્ષકો જો આટલી મહેનત કરે છે તો આપણે દર્શકો તરીકે પણ એ વિજ્ઞાન મેળામાં હાજરી આપી અને બાળકો દ્વારા જે આ પ્રયોગો તૈયાર કરવામાં આવે છે એને નિહાળીશું તો ખરેખર એ બાળકોનો પણ ઉત્સાહ વધશે. એવું નથી કે એ બાળકોને જ આપણે ઉત્સાહિત કરીએ, એની અંદર ક્યારેક આપણે એ પણ જોઈએ કે આપણું બાળક પણ આ રીતે આ જુએ તો તૈયાર થાય. એટલે હું ખરેખર દરેક દર્શક મિત્રોને કહું છું કે આગામી આ તારીખ 28 યોજાનારા એ વિજ્ઞાન મેળાની અંદર આપ આપના પરિવાર અને બાળકો સાથે પણ પધારો અને બાળકોની કૃતિઓને જુઓ તો ખરેખર ખ્યાલ આવશે કે બાળકોની અંદર કેટલી સુષુપ્ત શક્તિઓ પડેલી છે અને એ સુષુપ્ત શક્તિઓને જે ઉજાગર કરવાનું જે કામ જે તે વિભાગના શિક્ષકો કરી રહ્યા છે, ખરેખર તેઓ પણ વંદને લાયક છે. આજે અમારી ખાસ મુલાકાત હતી શાળા નંબર 24 શિક્ષક શ્રી નુરાણી સાહેબની, ત્યારે ખરેખર આપણે એમને અભિનંદન પણ આપીએ અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ કે તેમણે જે પોતાના કાર્યો કર્યા છે તે આ દર્શકોની સમક્ષ મૂકી અને ખરેખર તેમના પ્રયત્નોને સાકાર કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ફરી તેમને ધન્યવાદ સાથે આપણે આગામી એમના કાર્યક્રમો દરેક સફળ થાય અને વિદ્યાર્થીઓ અને પણ જે શિક્ષક તરફથી આ સહયોગ પ્રાપ્ત થતો રહે છે કાયમ થતો રહે એવી શુભકામના. નમસ્કાર.